24 ફેબ્રુઆરી 2022 ના રોજ જ્યારે રશિયાએ યુક્રેન સાથે યુદ્ધની જાહેરાત કરી ત્યારે તેણે સપને પણ નહીં વિચાર્યું હોય કે આ નાનકડો દેશ તેને એક વર્ષ કરતા વધારે સમય સુધી બરાબરની ટક્કર આપશે। યુક્રેન મોરચે માર ખાઈ રહેલા રશિયા માટે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, તેમાંનો જ એક પ્રશ્ન છે સૈનિકોની અછત। આથી જ રશિયન ડિફેન્સ મિનિસ્ટ્રી મોટા પાયે જાહેરાતો આપીને નાગરિકોને રશિયન સૈન્યમાં જોડાવા માટે આકર્ષિત કરવાના પ્રયત્નો કરી રહી છે। રશિયામાં હાલ એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં સરકાર ડ્રાઈવર કે જીમ ટ્રેનરના જેવી કોઈ પણ કામગીરી કરતા લોકોને સૈન્યમાં જોડાવા માટે આમંત્રણ આપી રહી છે। રશિયન સરકારે તેમના સૈન્ય ભરતીના લક્ષ્ય અંગે કોઈ ચોક્કસ જાહેરાત તો નથી કરી, પરંતુ એક અંદાજ મુજબ 4 લાખથી વધુ સ્વયંસેવકોની ભરતી કરવાના પ્રયત્નો હાલ ચાલી રહ્યા છે। નવી ભરતી ઝુંબેશની શરૂઆત 9મી મેની ઉજવણીની તૈયારીઓ સાથે જોડાયેલી હોવાની પણ શક્યતા છે। આ જ તારીખે નાઝી જર્મની પર સોવિયત સંઘે વિજય પ્રાપ્ત કર્યો હતો। આ સિવાય પુતિને હાલમાં જ એક ડિજિટલ ડ્રાફ્ટ સિસ્ટમ બનાવવા માટેના વિવાદાસ્પદ બિલને પણ મંજૂરી આપી છે, જેમાં પુરુષોને દેશ છોડતા અટકાવી શકાય છે। આ બધા જ પ્રયત્નો હાલ તો એક જ તરફ ઇશારો કરી રહ્યા છે કે રશિયા યુક્રેન સામેના યુદ્ધમાં તમાચો મારીને ગાલ લાલ રાખી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, GSTV।